આ યોગ્ય નથી એવું મને લાગે તેવું અયોગ્ય મારાથી તો ન જ થાય। I will not disturb other if he is not going to disturb me। આ એક વાત છે, યાદ રાખજો। નંબર 2, I can't disturb other though he disturbs me। આ બે વચનો ગેપ સમજજો સાહેબ। સાહેબ એને નથી કર્યું તો આપણે શું કરીએ? આ એક ભાગ છે, એને ન કર્યું તો પણ મારાથી ન જ કરાય, અથવા એને કર્યું તો પણ મારાથી ન કરાય, તે મૂલ્યબોધ છે। ભારતમાં અને વિદેશમાં ફેર શું? આટલો જ ફેર સાહેબ। આપણે ધર્મના માણસો ને વિદેશમાં વસતા લોકો વધુમાં વધુ નીતિના માણસો। આપણે ત્યાં ધર્મનાશ નથી, નીતિનાશ છે। ધર્મ એટલે બાહ્ય, નીતિ એટલે આંતરિક। ધર્મ એટલે બોલો તે, નીતિ એટલે આચરો તે। ક્લિયર ડિફિનેશન છે। મને બરાબર યાદ છે સેજલ, હમણાં હું ઓસ્ટ્રેલિયા રહ્યો ઘણા મહિના, તો મને ત્યાં એક આપણા ગુજરાતી ડૉક્ટર મળ્યા, અને એ ગુજરાતી ડૉક્ટરે મને એમ કહ્યું કે મેં કહ્યું કેમ કેમ છે ઓસ્ટ્રેલિયા, હાઉ ઇઝ, મને કે બહુ જ સુંદર। મેં શું સુંદર, આપણે થોડોક ઓલો રાષ્ટ્રભાવના વાળા ખરા ને, હમણાં છેલ્લા 3-4 વર્ષથી તો પાછી આપણામાં રાષ્ટ્રભાવનાના ઇન્જેક્શનો રોજ વાગે છે, એટલે આપણે એવા જોરદાર ખરા। એટલે મેં શું ડિફરન્સ લાગે તમને? તો મને કે ડિફરન્સ એટલે પરફેક્ટ, મને હું તમને વર્ણવું, બહુ શાંત બ્રાહ્મણ ડૉક્ટર અને વેરી વેલ નોન ડૉક્ટર ઓફ સિડની। એને મને કહ્યું કે મને અહીંયા શરૂઆતમાં આવ્યો ત્યારે સમજાણું નહોતું, પણ પછી મને ખ્યાલ આવ્યો। મારું રોજ દવાખાનું શરૂ થાય સવારે 9 વાગે, ત્યારે હું આવું, મારી સેક્રેટરી કે એટેન્ડન્ટ હોય આવી ગઈ હોય, એને દવાખાનું તૈયાર રાખ્યું હોય, અને એ જાણે બહાર ક્યુ હોય, ક્યુ લોકો લાઈનમાં ઊભા હોય, હું આવું એટલે 1 બાય 1 બધા લોકો અંદર આવે, અને તમે 9 વાગે જ પહોંચી જાઓ તો કે પહોંચી જ જવું પડે, ન ચાલે, 9 મીન્સ 9। એટલે હું જેવો આવું એટલે હું જોઉં કે એક ભાઈ ઊભો હતો, હી વોઝ નંબર 1, ક્યુમાં પહેલો નંબર હતો। એટલે મેં અંદર જઈને જોયું, અને મારી એટેન્ડન્ટે જેવો કોલ કર્યો તો એ ભાઈ નહીં આવ્યા। આવું હું લગભગ અઠવાડિયામાં 2-3 દિવસ અનુભવ કરું કે જે નંબર 1 હોય અંદર ના આવે, અને કોઈ બીજું માણસ અંદર। એટલે બિંગ એન ઇન્ડિયન મને આશ્ચર્ય થયું કે વોટ ઇઝ ધીસ, આ શું છે? એટલે કે મેં એક વખત બહાર જઈને પાછું જોયું, ને મેં પૂછ્યું, ભાઈ તમે નંબર 1 છો તો તમે અંદર કેમ ના આવ્યા, તમારો વારો પહેલો છે? તેણે કીધું, નો, આઈ એમ નોટ નંબર 1, વેન આઈ કેમ હિયર એઝ અ ફર્સ્ટ પેશન્ટ, ત્યાં ગાડીમાં એક ભાઈ બેઠા છે, એ ઓલરેડી આવી ગયા હતા, પણ એઝ ધ ડિસ્પેન્સરી વોઝ ક્લોઝડ એ પોતાની ગાડીમાં બેઠા છે, એન્ડ વિચ આઈ હેવ ઓલરેડી ઓબ્ઝર્વ, મને ખબર છે કે હું પહેલો નથી। એટલે વેન યુ કોલ્ડ મી અપ આઈ વેન્ટ ધેર, અને મેં એને કાચ ખખડાવીને કહ્યું કે તમારો વારો છે, આવો પહેલા। આ મૂલ્યબોધ સાહેબ, અને આ નીતિ, આ નીતિ આપણું શું હોય, આપણું શું હોય મને કહો, એ જુદી વાત છે કે આજ પાછા ભારતીયો ઇમિગ્રેશનની લાઈનમાં એકબીજાને ઠેકાડીને ઘૂસી જાય તો એ આખી જુદી જ વાત છે, એ શિષ્ટાચાર। વોટ આઈ વુડ લાઈક ટુ સે મિત્રો, કે સેલ્ફ આપણે બોલીએ છીએ, મેં હમણાં જેમ કહ્યું કે બુદ્ધિ જે ગુણો બીજાની અંદર માંગે છે, એ હૃદય જો મને આચરતો કરી દે તો એ મારું મૂલ્યબોધ છે। આ યોગ્ય નથી એવું મને લાગે તેવું અયોગ્ય મારાથી તો ન જ થાય। હવે આને તમે કોઈ ટેગ આપો અને એને મોટું નામ આપો તો કાંઈ વાંધા જેવું લાગતું નથી। મિત્રો, આ વિચારો આવે છે ક્યાંથી? 3 ઇનપુટ છે, બરાબર યાદ રાખજો। પહેલું છે ઇનહેરન્ટ, આપણું એક બોક્સ છે અંદર, એમાંથી વિચારો આવે છે। એ બોક્સ ક્યાંથી આવ્યું એની બહુ ઊંડાણમાં જવું નથી, કર્માના સિદ્ધાંત સુધી જવું પડે, પૂર્વજન્મ સુધી જવું પડે, વાંધો નથી, જવામાં કોઈ ખોટું નથી। હવે તો વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે, યસ, એવું કશુંક છે કે જે આપણે ગયા ભાવમાંથી ભેગું લઈને આવીએ છીએ। હવે એને નામ એ લોકો બીજું આપ્યું છે એ જુદી વાત છે, અને એની સાબિતી થઈ રહી છે સાહેબ, સાબિતી મળી રહી છે। હમણાં જ ગુજરાતની અંદર એક 9 વર્ષનો છોકરો છે, એણે બીઈ ઇલેક્ટ્રિકલ્સ પૂરું કર્યું, 9 વર્ષનો છોકરો, ગાંધીધામનો છોકરો છે, 9 વર્ષનો છોકરો, એણે 10, 11 અને 12 3 ધોરણ 3 મહિનામાં પૂરા કર્યા,
અને એના માટે સ્પેશિયલ જીટીયુએ પરમિશન આપી. જીટીયુએ એઆઈસીટીએને લખ્યું કે ભાઈ આવો એક છોકરો છે અને એ કહે છે કે આઈ એમ રેડી ટુ એપિયર. એના મા બાપે કહ્યું કે 58 અઠવાડિયાની અંદર એને 12th પછીથી બી ઇલેક્ટ્રિકલના 8 સેમિસ્ટર પૂરા કરી લીધા છે, તમે પરીક્ષા લ્યો. આવું માનવાનું આમ કઈ આ અપવાદ નથી હો સાહેબ, જર્મની કે છે એ વાત સાચી છે. આવા બાળકો આવી રહ્યા છે. મેં છાપામાં હમણાં વાંચ્યું હતું કે બે એવા જોડિયા ભાઈ બહેન છે કે જેને 250 જૈન ગ્રંથો મોઢે છે, 250 10-11 વર્ષના જ છે, અને એ સતાવધાનીની એક એની પરીક્ષા લેવાની એની અંદર આટલા મોટા હોલમાં સિદ્ધ થયા. કાલે કદાચ એવું બનશે કે સતાવધાની એટલે શ્રીમદ એવું નહીં, શ્રીમદ ફરીવાર આવે છે, શ્રીમદ આપણી વચ્ચે આવે છે. હવે શ્રીમદના નામે શ્રીપતિ થવાની સ્પર્ધા છોડી દો અને જે નાનકડો માણસ આવી રહ્યો છે શ્રીમદ થઈને એનું સ્વાગત કરતા શીખો. મારા ઘરમાં છે એ પણ શ્રીમદ છે સાહેબ, નાનકડું બાળક છે. એ ઇન્ટેલેક્ચ્યુઅલી હાઈ ન હોય તો કોઈ ચિંતા નથી, બિહેવિયરલી આચરણથી શ્રેષ્ઠ છે. દાદા ઘરમાં પ્રવેશે અને જગ્યા ઉપરથી ઊભું થઈ જાય છે તો એ મારો શ્રીમદ છે.